સ્વાગત છે અને હું છું ચાર્મી તને જનાકે હાલના મુખ્ય સમાચાર પર અંબાજી ખોડી વડલી મહાદેવ પાસે અંબાજીના જાગૃત નાગરિકો દ્વારા 501 માટીના દીવડા પ્રગટાવી જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને મૌન પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નાનાથી લઈ મોટા લોકો જોડાયા હતા અને અમર થયેલા જવાનોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી ચૌદ ફેબ્રુઆરીએ થયેલા આતંકવાદી હુમલામાં 40થી વધુ જવાનોના મોત થયા હતા ત્યારબાદ બીજા 6 જવાનના મોત પણ આતંકવાદી ઘટનાથી થતાં આખા દેશમાં લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો ત્યારે શક્તિપીઠ અંબાજીમાં 501ના દીવા પ્રગટાવી શહીદોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી અને પાકિસ્તાન મુર્દાબાદ અને હિન્દુસ્તાન જિંદાબાદના નારા લાગ્યા હતા અને પાકિસ્તાન પર કડક પગલાં ભરવાની માંગ લોકોએ કરી હતી કેટલાક લોકો ચાલુ કાર્યક્રમમાં મોબાઈલથી ફોટા પાડી રહ્યા હતા ઉમેશ પંચાલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અંબાજી અમદાવાદમાં જામે ઉભી બે ભવ્ય સલોનનું ઉદઘાટન કર્યું અમદાવાદ એક જીવંત શહેર છે અને શહેરની વસ્તીમાં દરરોજ વધારો થઈ રહ્યો છે આજે લોકો ફેશન પ્રત્યે વધુ સભાન બન્યા છે ત્યારે ગ્રૂમિંગની માંગમાં પણ વધારો જોવા મળ્યો છે આનાથી કુશળ માનવ શક્તિની જરૂરિયાત પર દબાણ સર્જાયું છે આ પરિસ્થિતિમાં અમદાવાદને વધુ હેર એન્ડ બ્યુટી સલૂનની જરૂર છે શહેરના મોટેરા નજીક મેકડોનલ્ડ્સ પાસે જાવેદ હબીબ બેર એન્ડ બ્યુટી લિમિટેડે પોતાનું ભવ્ય સલૂનની શરૂઆત કરી છે લોકોનું માનવું છે કે દરરોજ વાળમાં તેલ નાખવાથી વાળ વધુ તંદુરસ્ત બને છે પરંતુ હકીકતમાં વાળની વૃદ્ધિ અને તેલ સાથે કોઈ સંબંધ નથી વિશેષ કરીને ભારતમાં કે જ્યાં વાળ કુદરતી રીતે લોકોના વાળ ગાઢા છે તેમજ જે લોકો લાંબા સમયથી હેર ઓઇલનો ઉપયોગ કરે છે તેમનું માનવું છે કે આનાથી તેમના વાળની વૃદ્ધિ અને તંદુરસ્તી જાળવવામાં મદદ રહેશે ઓઇલ દ્વારા વાળની ઘનતામાં ઘટાડો કરી શકાય છે જે હેર રિબોન્ડિંગ અને હેર સિરમના ઉપયોગથી પણ કરવું શક્ય છે આથી શેમ્પૂ કરતાં પહેલાં વ્યક્તિ કન્ડિશનર અથવા 10 મિનિટ માટે તેલ નાખી શકે છે જાવેદ હબીબ હેર એન્ડ બ્યુટી લિમિટેડ દેશભરમાં 24 રાજ્યોમાં 110 શહેરોમાં 750થી વધુ આઉટલેટ્સનું સંચાલન કરે છે કંપની આગામી 3 વર્ષમાં 1000 સલૂન ખોલવાનો ઉદ્દેશ ધરાવે છે આવા વિશે જાવેદ હબીબ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી અને વાળની સાર સંભાળ માટે ખાસ ટિપ્સ આપવામાં આવી હતી જાવેદ હબીબ કે આજ ચલતે હૈ 130 સલૂન મતલબ દુનિયા કા સબસે નંબર વાઇઝ વી આર ધ બિગેસ્ટ બ્રાન્ડ હમ મુજે લગતા કે ઇન્ડિયા કો ઇસકે લિયે પ્રાઉડ હોના ચાહિયે કે એક નાઈ કા કામ કહાં આગે ગયા હૈ ઓર ઇસકા જો બેસ થા વો બેસ થા એજ્યુકેશન क्योंकि लोग इसको बोलते थे नाई का काम मैं इसको हमेशा बोलता हूँ एक तरह की साइंस है और साइंस को आगे ले आने के लिए हमें एक ही चीज को स्प्रेड करना पड़ेगा बाल काटने का सिस्टम क्या है और जब सिस्टम आ जाएगा बाल अच्छे कटेंगे और जल्दी कटेंगे तो हम लोग 120 सिटीज में कर रहे हैं काम हम लोग 24 स्टेट में कर रहे हैं बिकॉज इंडिया एक कंट्री नहीं है इंडिया एक तरह का कॉन्टिनेंट है और हमारा जो मोस्टली एक्सपेंशन है ना वो भारत में है मतलब हम लोग टीयर 2 टीयर 3 सिटी में सब जगह जा चुके हैं जैसे मैंने परसों एक सलोन मैंने ओपन किया है भागलपुर के अंदर मतलब टीयर 4 सिटी की बात कर रहा हूं और वो भी सलोन नंबर 3 मतलब वहां मेरी 3 शॉप चलती हैं और कल मैं था एक जगह है सिंगरौली मतलब जहां पर हमारे इंडिया के 7 पावर प्लांट चलते हैं वहां भी मैंने सलोन खोला है तो लेकिन मैं बोलूंगा सिर्फ हमारा है एजुकेशन बिकॉज मैं बोलता हूं कि बाल अच्छे कटने चाहिए और अच्छे कटने के सिवा बालों को लुकआफ्टर कैसे करते हैं लुकआफ्टर करने के लिए अच्छी महंगी कॉस्मेटिक नहीं चाहिए हमें चाहिए सिर्फ ज्ञान के बाल साफ कैसे रहने वाले રોહિત સાથે સંજીવ કુમાર રાજપૂત એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ વડિયા તાલુકાના તોરી ગામે 3-3 મહિનાથી પીવાના પાણીના પ્રશ્નને લઈને મહિલાઓ બની રણચંડી સરપંચ પતિને લણધાર્યાની આમને સામે વડિયા પોલીસ સ્ટેશને નોંધાઈ ફરિયાદ વડિયા તાલુકાના તોરી ગામે વિકાસના કામોમાં રોડનું કામ કરી રહ્યા સરપંચ પતિ એ જ વિસ્તારની મહિલાઓએ સરપંચ પતિને રજૂઆત કરી કે 3-3 મહિનાથી પીવાનું પાણી નથી આવ્યું તો પાણીની કંઈક વ્યવસ્થા કરો બાદમાં સરપંચ પતિ પર આવીને રણચંડી બની કર્યો હુમલો આ બાબતની સરપંચ પતિએ નોંધાવી ફરિયાદ તોરી ગામની મહિલાઓના જણાવ્યા મુજબ કે અમોને અમારા મકાન પાસે બની રહેલ રોડના કામની જગ્યાએ 3-3 મહિનાથી પીવાના પાણીની સમસ્યા છે તેમનું કંઈક વ્યવસ્થા કરવી જોઈએ સરપંચ પતિ રોડ રસ્તો બાદમાં પણ બનશે આ રજૂઆત કરતા સરપંચ પતિ ઉશ્કેરાઈને અમારા 3 મહિલાઓ પર હુમલો કર્યો છે અને આમને સામે ફરિયાદ નોંધાઈ છે વડિયાના તોરી ગામે 14માં નાણાં પંચમાં બની રહેલા રોડના કામમાં મહિલાઓએ આવીને કહ્યું કે આ રોડ રસ્તા પછી બની જશે સરપંચ પતિ પહેલાં 3-3 મહિનાથી પીવાના પાણી માટે અહીંના વિસ્તારના લોકો વલખા મારી રહ્યા છે
તેમની કેક વ્યવસ્થા કરો બાદ બની અમને સામને મારામારી અને વડિયા સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા અને વડિયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આમને સામને ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આજની તારીખે સવારે જે કંઈ રોડ રસ્તાના કામ ગ્રામ પંચાયત દ્વારા ચાલતા હતા 14 નાણા પંચમાંથી આ બાબતે કહેવાતા માથાભારે માણસો અમારા પત્ની સરપંચ હોય એ બાબતે એ લોકોનું એવું કહેવાનું છે કે રોડ રસ્તા બનાવવા નથી અને ગામને પાણી આપો એ બાબતે મારા પત્ની ઉપર હુમલો કરવા જતા હતા અને મેં રોકતા મારી માથે હુમલો કર્યો અને કહેતા હતા એ ગામને પાણી આપો. આ બાબતે મેં જાણતા મારા પત્નીએ કીધું છે કે ગૌચરમાં જે કૂવો કરવા માટે દરખાસ્ત મેં કમી કરવા માટે જમીન આપી છે માગી છે જે કોઈ પ્રોસેસ ચાલુ હોય જેના કારણે આ કાર્યવાહી થતી હોય જે એ લીગલી કાર્યવાહી હોય લીગલી કાર્યવાહી થાય ત્યાર પછી કોઈ પણ વસ્તુ થાય પણ આવું આ લોકો નહીં સમજતા કાયદાનું ભાન ભૂલી અને મને મારો મારવા માંડ્યા અને પછી જે તે બાબતે હું આ વડિયા હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો છું. તો મન ભાવે બોલવા મળ્યો અને હું લાશ કાઢું છું એની તો એ પરબારો મારવા જોઈએ. કોણ મારવા દોડ્યો? ભલાભાઈ સરપંચ ના પતિ એનું ત્યાં કામ આલે રોડ નું એટલે જો જયારે નીરે ને ત્યારે ટીક કરે અમારા ઘર પાસે ઉભો રહી કા મન ભાવે એમ બોલ્યા કરે એટલે અમે કીધું કે હું હોઉં થાવ છું તારે હું કામ એવું કરે બોલાય નહીં ને એવી રીતે એમ તો પરબારો જ આવીને મન પકડી લીધી મન જો અહીંયા લઈ ગયું હોય કોણી મારા અને મારી જેઠાણી મને બસાવવા ગયા ને તો એની સુંદડી ખેંચી લીધી હતી એની ગૂટી પડી ગઈ કાનમાંથી સુંદડી તૂટી ગઈ અને અમને બે એને મળ્યો ઝપાઝપી કરવા હતી એનો ભાઈ આવ્યો ને એના હાથમાં લોઢાન હર્યો હતો એ સેન્ટિંગનું કામ કરે છે લોઢાન હર્યો હતો ને તો પરબારો જ મારી લીધો મારા આવું મને બસાવવા ગયા ને તો એને એક લોઢાન હર્યો માર્યો એક મને માર્યો અને બે ભાઈ પાસે પાયબ હતા એક પાસે લોઢાન હર્યો હતો ને એક પાસે પાયબ હતો અને વારને વાર મારા પતિને ધમકી દીધા કરે મારી નાખીને આમ કરી નાખીને એની પાસે ટ્રેક્ટર છે જ્યારે હોય ત્યારે કે ટ્રેક્ટર માથે ચડાવી દે છે ઓલું કરી નાખી પેલું કરી નાખી એમ બરાબર અમને ધમકી દીધા કરે છે. કોઈ ઘીરે નહોતો બાઈ પાણીની વાતો કરતી હતી આ બે મારી દીકરાની વહુ છે એ પાણીની વાતો કરતી હતી અને આ ત્રણ મહિના પાણી નથી આવ્યું મારે ભલાભાઈ અમારા રોડનું કામ ચાલુ છે તો ત્યાં હતો આમાં ઊભો હતો એટલે આ બાઈ વાતો કરતી હતી એટલે આવીને ગાડી મેળવી દેવાય ચાર રસ્તા અમારા છે ને ત્યાં આવી અને પાઇપ લઈ એક પાઇપ મને માર્યો એક મારા દીકરાની વહુને માર્યું પરેશ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી. અમરેલી જિલ્લાના બગસરા સમસ્ત લુહાર સમાજ દ્વિતીય સમૂહ લગ્ન ઉત્સવ એવમ વિશ્વકર્મા જયંતિ મહોત્સવ નિમિત્તે યોજાયેલ છે ત્યારે આ તકે તાજેતરમાં આજ કાશ્મીરના પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી તેમજ ભવ્ય વિશ્વકર્મા દાદાની સવારમાં પૂજા અર્ચના કરવામાં આવી ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતના લુહાર સમાજના અતિથિ તેમજ નવ દીકરીને જે પ્રભુદામાં પગલાં પાડવાના છે તે દીકરીના તમામ પરિવાર અને ફિલ્મી કલાકાર જુનિયર કલાકારો 18 તારીખે હાજર રહ્યા હતા. રાત્રે 2-3 હજાર માણસો સમૂહ ભોજનનું આયોજન આ સમૂહ લગ્ન નવ દીકરીઓને પ્રભુદામાં પગલાં પડાવ્યા હતા. ત્યારબાદ વિશેષ મહેમાનો ગુજરાત લુહાર સમાજ તથા સંતો મહંતો તથા રાજદ્વારેથી ડૉક્ટર કનુભાઈ કલસરિયા શરદભાઈ ઘાનાણી તથા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કોકિલાબેન કાકડિયા દરેક દીકરીઓને 1 લાખ રૂપિયા લગ્નનો કર્યાવર લુહાર સમાજ દ્વારા 9 દીકરીઓને અર્પણ કરવામાં આવ્યો. કાર્યક્રમને સફળ બનાવવા માટે બગસરા લુહાર સમાજ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જય વિશ્વકર્મા. બગસરા આંગણે આજે લુહાર સમાજ દ્વારા દ્વિતીય સમૂહલગ્ન ઉત્સવ 2019નો વિશ્વકર્મા તિરસ જન્મજયંતિ નિમિત્તે ભવ્ય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવેલું હતું. ત્યારબાદ ભવ્યથી અતિ ભવ્ય વિશ્વકર્મા દાદાની શોભાયાત્રા ધામધૂમથી બગસરાના વિવિધ માર્ગો ઉપર અને હજારોની સંખ્યામાં લુહાર સમાજ ગુજરાતના તમામ ખૂણા ખૂણામાંથી આજ પધારી અને બગસરાના આંગણે પધાર્યા હતા. તો આ તમામ મહેમાનોનું હૃદયપૂર્વક
હાર્દિક સન્માન કરીએ છીએ. પ્રતાપ પાડા સાથે અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. આટલા દિવસ તો માત્ર સાંભળ્યું જ હતું કે ચૂંટણી જીતવા માટે લોકોને દારૂ પીવડાવો, પણ આજે તો ધાનેરા તાલુકાના બાપલા ગામના સરપંચ વતી એ સાબિત કરી નાખ્યું કે દારૂના જોરે ચૂંટણી જીતી ગયા અને હવે ગામમાં દારૂ બંધ કરાવવા માટે રેલી અને સભા કરી રહ્યા છે. તો શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં. વાત છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના બાપલા ગામની, કે જ્યાં બાપલા ગામમાં સરપંચ વૈજયંતીબેન શાહના પતિ દ્વારા ગામમાં દારૂ બંધ કરાવવાનું અભિયાન શરૂ કર્યું છે અને ગામમાં દારૂબંધી માટે મોટી મોટી રેલીઓ અને સભા કરવામાં આવી રહી છે. ત્યારે આ જાહેર સભા સરપંચ પતિ હરેશ શાહે બફાટ કરતાં જણાવ્યું હતું કે 2 વર્ષ પહેલાં ચૂંટણી થઈ હતી અને મારી ચૂંટણી હું નહોતો લડ્યો, મારી ચૂંટણી ગામ લડ્યું હતું. ચૂંટણીની આગલી રાતને બદલે દારૂની આગલી રાત કહી તેમણે વાતની શરૂઆત કરી હતી અને કહ્યું હતું કે ચૂંટણીની આગલી રાત તેમણે બંને ગામમાં લોકોને દિલથી દારૂ પીવડાવ્યો હતો અને ભરપેટ દારૂ પીવડાવ્યો હતો. તો હવે તમે પણ સાંભળો આ સરપંચ પતિનો બફાટ. મારી ચૂંટણી ગામ લડ્યું હતું, ગામ પ્રજા લડી હતી, હું નહોતો લડ્યો. દારૂની આગલી રાત્રે, ચૂંટણીની આગલી રાતે મેં ગામમાં, બંને ગામમાં દિલથી દારૂ પીવડાવ્યો, ભરપેટ દારૂ પીવડાવ્યો. મેં અમારા ત્યારે 5-7 જૈન ભાઈઓ હાજર હતા. વધુમાં તેમણે બફાટ કરતા જણાવ્યું હતું કે હું રાજકારણમાં નવો હતો અને ગમે તે સંજોગોમાં મારે ચૂંટણી જીતવું હતું. જે કાર્યકર્તાઓએ રાત દિવસ મહેનત કરી આ સરપંચ પતિને જીતાડ્યા, એ કાર્યકર્તાઓને પણ આ સરપંચ પતિએ દારૂ પ્રેમી ગણાવ્યા હતા અને તમામ દોષનો ટોપલો કાર્યકર્તા ઉપર ઢોળ્યો હતો અને કહ્યું હતું કે મને કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે તમે જીતવાના તો છો, પણ લોકોને દારૂ પીવડાવવો પડશે અને મને પણ ડર હતો કે સામેવાળી પાર્ટી લોકોને વધુ દારૂ પીવડાવી દેશે તો કદાચ કંઈક ગડબડ થઈ જશે અને હું ચૂંટણી હારી જઈશ. જીતવું તો કોઈ પણ સંજોગે જીતવું તો દારૂ પ્રેમી જે આપણા કાર્યકર્તા હતા એ કે તમે જીતવાના હતા ચોક્કસ, પણ દારૂ તો પીવડાવવો જ પડશે. હવે મને એમ કે ચાલો દારૂ ન પીવડાવો, રાતના કઈ ગરબડ થઈ જાય, સામેવાળો ઘણો પીવડાવી નાખે, હું હારી જાઉં તો. સરપંચ પતિએ જણાવ્યું હતું કે પહેલા આ ગામમાં 5-10 જુદી જુદી જાતિના લોકો દારૂ પીતા હતા અને તે પણ બાજુના ધામશીન ગામમાં જઈને. એટલી આ ગામમાં મર્યાદા હતી કે આ ગામમાં કોઈ દારૂ પીતું ન હતું. આજે નવજવાનો દારૂ પીને ફરે છે. પહેલા આખા ગામની અંદર, આખા ગામની અંદર 5-10 જણા દારૂ પીતા હતા, અલગ અલગ નાતના 10 જણા દારૂ પીતા હતા. ધામશેડ જઈને નદીનું પાણીમાંથી પસાર થઈને એટલી તો અમાન્ય હતી કે બાપલામાં દારૂ ન પીવાય એ ધામશેડ પીને આવતા હતા. આજે આપણે અમાન્ય થોડી નાખી, સમય બદલાણો છે, જમાનો બદલાણો છે, પૈસાની આવક વધી ગઈ, પણ સમજ ન વધી. તમે વિચાર તો કરો. તમે પણ સાંભળ્યું ને કે સરપંચ પતિએ શું કીધું. પહેલા ગામમાં કોઈ દારૂ નહોતું પીતું, તો હવે અહીં સવાલ એ ઊભો થાય છે કે ગામને દારૂના રવાડે કોણે ચડાવ્યો. સરપંચ પતિએ કહ્યું કે દારૂનું વ્યસન માત્ર બાપલા કે ધાનેરામાં નથી, પરંતુ આખા વિશ્વમાં આ વ્યસન છે, પણ લોકોને એ ખબર નથી કે દારૂ ક્યારે પીવો અને કોની સાથે પીવો. પણ દારૂ કેટલો પીવો, ક્યાં પીવો, કેવી રીતે પીવો, કોની સાથે પીવો એ સમજ નથી લોકોમાં. હનુમાનજીના મંદિરના ગેટથી માંડી અને માટાસણના રસ્તા સુધી સાંજે આપણા યુવાનો દારૂ પીને પહેરો કરે છે ગામનો. અને આ દારૂ પીને પહેરો ન થાય, દારૂ પીધા વગર પહેરો કરો. રાતના આપણી બહેન બેટીઓને બહાર જવું હોય તો થોડીક ચિંતા થાય છે, સ્ટ્રીટ લાઈટ લગાવે. ધાનેરા તાલુકાના બાપલા ગામમાં સરપંચ પતિ દ્વારા દારૂ બંધીનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને એ દારૂબંધીની સભા તમે પણ જોઈ. આ સભા જોઈને લાગી રહ્યું છે કે સરપંચ પતિ ગામમાંથી દારૂ બંધ કરાવવા માંગે છે કે પછી દારૂ કેવી રીતે પીવો તે લોકોને શીખવવા માંગે છે. સુરેશ ગલચર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા. તો હાલના બ્રેકમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ,
નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. જેમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ વીઆઈપી જવાના રસ્તા પાસે ટ્રક ચાલકે પોતાનો કાબુ ગુમાવતા સામેથી બાઇક પર આવી રહેલા 2 યુવાનોને અડફેટે લીધા હતા અને ટ્રક ચાલક તુરંત જ ટ્રક છોડી નાસી છૂટ્યો હતો અને બંને યુવાનોને સારવાર અર્થે ભાવનગર સિટી હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ સમગ્ર ઘટના પાસેના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. નિલેશ ઢીલા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, ભાવનગર. સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ વઢેરા અને જાફરાબાદમાં રહેતા યુવાનો પોતાના મોટરસાયકલ લઈને અહીંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વઢેરા નજીક બંને બાઇક સામ સામે અથડાયા હતા, જેને પગલે વિજયભાઈ રતિલાલ ગોરડિયા નામના યુવકને ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે હસમુખભાઈ રૂખડભાઈ પરમાર રહે વઢેરા, ધનરાજભાઈ જીવરાજભાઈ બારૈયા રહે જાફરાબાદ અને કિશનભાઈ પાંચાભાઈ બારૈયા નામના યુવકોને ગંભીર ઈજા પહોંચી છે. ઘટનાને પગલે કોળી સમાજ અને ખારવા સમાજના આગેવાનો અહીં દોડી આવ્યા હતા અને 108ની મદદથી ત્રણેય યુવકોને રાજુલા અને બાદમાં વધુ સારવાર માટે મહુવા દવાખાને રિફર કરાયા હોવાનું જાણવા મળેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે હિંડોરણા પુલ નીચે ડાયવર્ઝન ટૂંકું હોવાને કારણે સાંજે 3 કલાક સુધી માર્ગ બંધ હતો, જેના કારણે વાહનોની 4 નાળા સુધી લાઈન લાગી હતી. એમ્બ્યુલન્સ ઉચેચા ભચાદર વડ સહિત ગ્રામીણ વિસ્તારમાંથી મહામુસીબતે રાજુલા હોસ્પિટલ પહોંચી હતી. એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને સેવાભાવી યોગેશભાઈ કાનાબારે જણાવ્યું હતું કે હિંડોરણા પુલના કારણે અમારી ઇમરજન્સી એમ્બ્યુલન્સ ઊભી રહે છે અને દર્દીઓ મોતને ભેટી રહ્યા છે, તંત્ર ધ્યાન આપે તે જરૂરી બની રહ્યું છે. બારૈયા મહેશ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, જાફરાબાદ. તો જેતપુર સોમનાથ હાઈવે ઉપર આવેલા બસ સ્ટેશન અને સેટેલાઇટ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે. માળિયાહાટીના જૂથળપાટીએ પસાર થતો જેતપુર સોમનાથ નેશનલ હાઈવે ઉપર આવેલા બસ સ્ટેશન અને સેટેલાઇટ બંધ હાલતમાં, કારણ કે બસ સ્ટેન્ડ અને લાઇટ નેશનલ ઓથોરિટીવાળાએ જાણે જોઈને મુસાફરોને કંઈ ઉપયોગી ન થાય તેવી જગ્યાએ ફિટ કરેલ છે. જૂથળપાટીએ 8 થી 10 ગામના વિદ્યાર્થીઓ તેમજ પેસેન્જર મુસાફરી કરે છે, પણ આ બસ સ્ટેન્ડ અને આ લાઇટ અંદાજિત 1 કિલોમીટર દૂર રાખવામાં આવી છે, જેથી કરીને વિદ્યાર્થીઓ અને પેસેન્જરોને ઠંડી અને તડકાનો સામનો કરવો પડે છે. વિદ્યાર્થીઓ અને પેસેન્જરોની માંગ ઉઠી છે કે જો આ બસ સ્ટેન્ડને જૂથળપાટીએ આપવામાં આવેલ હોત તો વિદ્યાર્થીઓને પેસેન્જરોને ઉપયોગી થાત. આ તકે અમારા રિપોર્ટર દ્વારા રિયાલિટી ચેકમાં 6 બસ સ્ટેન્ડ તપાસ કરતા તમામ બસ સ્ટેન્ડો જાણે અવારા તત્વોનું ઘર બની ગયું હોય તેવી રીતના બસ સ્ટેશનની તોડફોડ કરેલ છે. સેટેલાઇટની પેટી પણ તોડફોડ કરીને તાળા પણ તૂટેલા જોવા મળી રહ્યા છે. ભરત સોંદરવા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, માળિયાહાટીના. જૂનાગઢ મહાનગરપાલિકાનો જનરલ બોર્ડ મળ્યો, જેમાં સર્વાનુમતે અલગ અલગ નિર્ણયો લેવાયા. મહાનગરપાલિકાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. જૂનાગઢ મહાનગરનું બજેટ મંજૂર કરવા માટે મળેલી બેઠકમાં મોટું બજેટ મંજૂર કરવામાં આવ્યું, જેમાં કરવેરા ન વધારીને શાસકોએ ચૂંટણીલક્ષી બજેટ મંજૂર કર્યું. એટલું જ નહીં, બજેટ બેઠક માત્ર 10 મિનિટમાં પૂર્ણ કરી બીજી સામાન્ય બેઠક પણ મળી છે.
જેમાં વિકાસ કામને મંજૂરી આપવામાં આવી હતી. બજેટ જનરલ બોર્ડ મિટિંગમાં 2 મિનિટનું મૌન પાડીને શહીદ વીરોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી. આ બજેટમાં નળની લાઇનના 1ના જે 6,500 હતા તે ઘટાડીને 4,500 કરવાની સર્વાનુમતે મંજૂરી મળેલી. બીજી મેટરમાં ઝૂંપડપટ્ટીને રેગ્યુલર કરવાની રહેશે, જે સર્વાનુમતે મંજૂર થયેલ છે. જૂનાગઢ મહાનગરપાલિકાનું બોર્ડ પણ મળેલ, જેમાં જૂનાગઢમાં જે પેશકર્મી કરેલ બાંધકામનું દબાણ હટાવવું તેની સર્વાનુમતે મંજૂર કરેલ છે. મહાનગરપાલિકા બોર્ડમાં પેશકદમી પર મોટું નિશાન ટાંકવામાં આવ્યું હતું. વહેલી તકે આવા બાંધકામ કરતાને નોટિસ પાઠવીને કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય હાથ ધરવામાં આવશે તેવું જનરલ બોર્ડની યાદીમાં જણાવવામાં આવ્યું. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. જૂનાગઢમાં તંત્રની ઘોર બેદરકારીના કારણે બજારમાં સર્જાઈ ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન રસ્તા પર પાણી વહેતું હોય સાથે ગારા કીચડનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે, પરંતુ જૂનાગઢ મહાનગરના વિસ્તારોમાં વગર ચોમાસી આવી સ્થિતિ જોવા મળી રહી છે. આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ દ્રશ્ય છે દાણાપીઠ ખાતે હેઠળ ફળિયા વિસ્તારના. આ વિસ્તારમાં 3 ગટરની ચેમ્બરો છે, પરંતુ તંત્રની બેદરકારી થઈ આ ચેમ્બરો બંધ રાખવામાં આવી છે અને રોડ પર પાણી વહી રહેલ છે. જો આ રોડ પરથી વહી રહેલું પાણી પ્રથમ દ્રષ્ટિએ વરસાદી પાણી હોય તેવું લાગે છે, પરંતુ આ પાણી અને ગારો કીચડ વરસાદને લીધે નહીં, પરંતુ આ દ્રશ્ય તંત્રની પણ આવડતને કારણે જોવા મળ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તે રાજ્ય સરકાર શ્રી દ્વારા અપાયેલી ગ્રાન્ટમાંથી વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે, ત્યારે જૂનાગઢના દાણાપેઠ વિસ્તારમાં આરસીસી રોડનું કામ આરંભાયું છે, ત્યારે સિમેન્ટથી બનાવેલા સીસી રોડને મજબૂત બનાવવા પાણીનો છંટકાવ કરવો જરૂરી છે, ત્યારે પાણીનો છંટકાવ પ્રજાને માટે મુસીબત બની ગયો છે. ત્યારે આ વાત છે જૂનાગઢના હેઠાણફળિયા વિસ્તારની, જ્યાં ગંદકી થઈ રહી છે ખૂબ જ, અને આજે દાણાપીઠ વિસ્તારમાં એક વિકાસનો કામ થયો છે, પણ તે વિકાસની સાથે એક નડતર પણ રૂપ થઈ ગઈ છે. જે દાણાપીઠમાં સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યો છે, તે સિમેન્ટ રોડ હવે પાણી પાવામાં આવે સિમેન્ટ રોડને, અને તે સિમેન્ટ રોડનું પાણી છેટ જૂનાગઢની જૂની સિવિલ હોસ્પિટલ સુધી પહોંચી રહ્યું છે. અને અહીંયા તંત્રની બેદરકારી પણ દેખાઈ રહી છે. તંત્ર કામ તો સારા કરી રહી છે, પણ તેના સાથે બેદરકારી પણ દેખાઈ રહી છે. તે માટે મારી તંત્ર ઉપર એક અપીલ છે કે જે આ કોન્ટ્રાક્ટ લીધો હોય તે કોન્ટ્રાક્ટ ઉપર તંત્ર કાંઈ એક્શન લે અને આ અમારી ગંદકી દૂર થાય. મનીષ ડાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો અનેસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.